ફ્રેન્ડ્સ, હું છું મનીષા અને આપ સૌનું સ્વાગત કરું છું મારી કુકિંગ ચેનલ સ્ટાર કિચનમાં. આજે આપણે બનાવીશું આમચૂર પાવડર. આ આમચૂર પાવડર જે કાચી કેરીમાંથી બને છે, જે બજારમાં ઘણો જ મોંઘો મળે છે, પરંતુ જો તેને ઘરે બનાવવામાં આવે તો તે એકદમ ચોખ્ખો અને બજાર કરતાં ઘણો જ સસ્તો બને છે. તો અત્યારે કેરીની સિઝન ચાલી રહી છે અને માર્કેટમાં કાચી કેરી પુષ્કળ પ્રમાણમાં આવી રહી છે, તો ફ્રેન્ડ્સ તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો આ આમચૂર પાવડર કેવી રીતે બને તેની રેસીપી શરૂ કરીએ. તો આમચૂર પાવડર બનાવવા માટે મેં સૌપ્રથમ અહીં કાચી કેરી લીધી છે. હવે આ કેરીની સૌપ્રથમ આપણે છાલ ઉતારી લેશું. તો અહીં તમે જોઈ શકો છો કે આ રીતે બધી જ કેરીની છાલ ઉતારી લીધી છે. હવે તેમાંથી એક એક કેરી લઈ અને તેની એકદમ પાતળી ચીરીઓ બનાવીશું. આ રીતે વચ્ચેથી બે પાર્ટમાં કટ કરી અને તેમાં રહેલી ગોટલીને આપણે દૂર કરીશું અને બિલકુલ આ રીતે એકદમ પાતળી પાતળી ચીરીઓ બનાવીશું. અહીં તમે આ કેરીને સ્લાઇસમાં પણ કટ કરી શકો છો, પરંતુ કેરીને આ રીતે ચીરીઓમાં કટ કરવાથી તે એકદમ ઝડપથી અને સરળતાથી કટ થઈ જાય છે. હવે આ કેરીને આપણે પાણીમાં નાખતી જવાની છે. તો આ રીતે તપેલામાં પાણી ભરી લેવાનું અને 3-4 કેરી કટ થઈ જાય એટલે તેને આ રીતે પાણીમાં નાખતું જવાનું. તો બિલકુલ આ જ રીતે થોડી થોડી કેરીને આપણે કટ કરતા જશું અને તેને પાણીમાં ઉમેરતા જશું. કેરીને આ રીતે પાણીમાં ઉમેરવાથી તે જરાય કાળી નહીં પડે અને તે ખૂબ જ ઝડપથી સુકાઈ પણ જશે. તો જ્યારે તમે કેરી કટ કરો ત્યારે તેને પાણીમાં જરૂરથી ઉમેરવી. તો આ રીતે બધી જ કેરીને કટ કરી અને તેને પાણીમાં ઉમેરી દેશું અને ત્યારબાદ તેને પાણીમાં એકદમ સારી રીતે ધોઈ અને નિતારી લેશું અને પછી તેને તડકામાં સૂકવી દેશું. તો અહીં તમે જોઈ શકો છો કે કેરીને એકદમ સારી રીતે ધોઈ નિતારી અને તડકામાં સૂકવી દીધી છે. હવે આ કેરીને 2-3 દિવસ માટે આમ જ તડકામાં સૂકવવા દેશું. 3 દિવસ પછી તમે જોઈ શકો છો કે કેરી છે તે સારી રીતે સુકાઈ ગઈ છે, પરંતુ આ કેરીને ગમે તેટલી સૂકવવા છતાં તે એકદમ ખખડીને સુકાતી નથી અને આ રીતે ઢીલી પોચી જ રહે છે. તો આ કેરીને થોડી કડક કરવા માટે તેને એક પ્લાસ્ટિકની બેગમાં અથવા તો એરટાઈટ ડબ્બામાં ભરી અને ફ્રીઝરમાં મૂકી દેશું. હવે અહીં આ કેરીને આપણે 4-5 કલાક માટે ફ્રીઝરમાં રાખી હતી અને તમે જોઈ શકો છો કે એકદમ આસાનીથી કેરી તૂટી જાય છે. હવે આ કેરી એકદમ ઠંડી હોય ત્યારે જ આપણે તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેશું, જેથી તેનો એકદમ બારીક પાવડર બને. તો આ રીતે મિક્સર જારમાં ભરી અને તેને એકદમ સારી રીતે ગ્રાઇન્ડ કરી લેશું. તો અહીં તમે જોઈ શકો છો કે કેરીનો એકદમ બારીક પાવડર બની ગયો છે. તમે જોઈ શકો છો કે આ પાવડર એકદમ સરસ વ્હાઇટ બન્યો છે, કેમ કે આપણે તેને ધોઈને સૂકવી હતી અને તેને ફ્રીઝરમાં રાખવાથી તે એકદમ બારીક પણ બન્યો છે. હવે આપણે આ પાવડરને એકદમ ઝીણી ચારણીમાં ચાળી લેશું. એકદમ બારીક ચાળીનો જે આંક હોય તેમાં આપણે આ આમચૂર પાવડરને ચાળી લેશું. તો આ રીતે આમચૂર પાવડર ઘરે બનાવવો ખૂબ જ સરળ છે અને તેને એકવાર બનાવી અને આખા વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો. અને પછી જ્યારે તમારે કંઈ પણ સમોસા, બટાકાવડા કે પછી આલુ પરાઠાના મસાલામાં તેનો યુઝ કરવો હોય ત્યારે તમે તેને તેમાં યુઝ કરી શકો છો. અથવા તો આ આમચૂર પાવડરમાંથી તમે ખાટી મીઠી ચટણી પણ બનાવી શકો છો. તો હવે આ આમચૂર પાવડર બનીને બિલકુલ તૈયાર છે. હવે તેને એક એરટાઈટ ડબ્બામાં ભરી લેશું. તો છે ને એકદમ સરળ રેસીપી. તો ફ્રેન્ડ્સ, તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મારી આ રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ કરી ન હોય તો પ્લીઝ તેને સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં રહેલ બેલ બટનને જરૂરથી પ્રેસ કરજો, જેથી મેં મૂકેલ મારા નવા રેસીપી વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી રેસીપીની સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.